आठ પ્રકરણમાં FIB ના પરિણામથી વંચિત વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું થતા માજી વિદ્યાર્થી નેતાની અધ્યક્ષતામાં ડીનને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યો હતો। આઠ પ્રકરણમાં FIB નું પરિણામ જાહેર થયું હતું, જેમાં કેટલાય વિદ્યાર્થીઓને પરિણામ નહીં મળતા આજથી શરૂ થયેલ એટીકેટીની પરીક્ષા નહીં આપી શકનાર વિદ્યાર્થીઓને ભાવિ બગડતેનો કથન સાથે આજે માજી વિદ્યાર્થી નેતા ફઝલ ખાનની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓ ડીનને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। તો અમારી માંગણી એવી હતી, જે વિદ્યાર્થીઓના રિઝલ્ટ મળ્યું નથી એ લોકોનું શું થશે? મેનેજમેન્ટ અત્યારે એવું કર્યું છે કે અમે તો 2 મહિના પહેલા જ અમે પરિણામ આપી દીધું છે ઉપર એક્ઝામ સેક્શનમાં, પણ એક્ઝામ એ લોકો એક્ઝામ સેક્શનમાં નથી આપતા। આજે સાહેબ જોડે અમે એ જ વાત કરી તો સાહેબે અમે લખીને પણ આપ્યું છે કે એક્ઝામ સેક્શન હેડથી જે મળો અને ત્યાંથી કહો કે અમે અહીંથી કશું નથી કરી શકતા અને અહીંયાથી કોઈ પણ તરીકે રિઝલ્ટની જવાબદારી લેવાથી ડીન ભાગી રહ્યા છે, આવું સ્પષ્ટ દેખાવામાં। મેનેજમેન્ટ કો સેમેસ્ટર પ્રથા સંભાળતે નહીં આ રહી હૈ તો ઇન લોકો કો સેમેસ્ટર રદ કર દેના ચાહીએ। ઇવન અગર આપ લોગ સંભાળ નહીં સકતે હો, આપ લોગો ઇસકા આઈ મીન રિઝલ્ટ કા કુછ કન્ફર્મ નહીં હોતા, યહાં પે નવેમ્બર કે એક્ઝામ જાન્યુઆરી મેં લઈ જાતી, એક સેમેસ્ટર કો 9 મહિને, એક સેમેસ્ટર કો 3 મહિને મેં એક્ઝામ ખતમ કર દી જાતી, લેક્ચર ભરે નહીં જાતે, એસા મતલબ કબ તક ચલેગા? ઇફ આપ લોગ સેમેસ્ટર સંભાળ નહીં સકતે તો આપ સેમેસ્ટર કેન્સલ કર દો।